હૈદરાબાદના યુવાન દ્વારા બલાત્કારના વિરોધમાં જનજાગૃતિ માટે સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે દીવમાં આવી પહોંચેલા લોકોમાં બળાત્કારના વિરોધમાં સેનુટુ રેપ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી. હૈદરાબાદના 20 વર્ષીય યુવાન બળાત્કારનો વિરોધ કરવા અને લોકોને સેનુટુ રેપ અંગે જનજાગૃતિ લાવવા સાયકલ યાત્રા દ્વારા ભારત પ્રચાર કરી રહ્યો છે, જે અંતર્ગત હૈદરાબાદનો યુવક દીવ પહોંચ્યો હતો. ચંદ્રકાંત હોડપલ્લી નામના 20 વર્ષીય યુવાન 1 જાન્યુઆરી હૈદરાબાદથી 60 કિલોમીટર દૂર વિકારાબાદથી નીકળ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ગુજરાત થઈ દીવ પહોંચ્યા હતા. ચંદ્રકાંતનું ટાર્ગેટ 30,000 કિલોમીટર પાર કરવાનું છે અને તે પણ 200 દિવસની અંદર, અને લોકોમાં બળાત્કારનો વિરોધમાં સેનોટુ રેપ અંગે જનજાગૃતિ લાવવાનું છે. સાયકલ યાત્રી યુવાન ચંદ્રકાંતે જણાવ્યું હતું કે હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે બળાત્કાર બાદ નિર્દયી હત્યાની ઘટનાથી તેમને ખૂબ દુઃખ પહોંચ્યું હતું. મેં તેલંગાણા સે હૈદરાબાદ સે 60 કિલોમીટર દૂર સે મેરા વિકારાબાદ મેરા ગામ હે વહાં સે મેં 1 તારીખ કો જાન્યુઆરી 1st 2020 કો નિકલા થા ઓર મેં 30,000 કિલોમીટર પૂરા ભારત ઘૂમ રહા, હર એક સ્ટેટ ઘૂમ રહા. और मेरा ये कॉज है कि से नो टू रेप, तो रेप नहीं करना है. तो इसी के वजह से मैं ये पूरा 30,000 किलोमीटर चल रहा हूँ और ये भी 210 दिन में, यानी मैं 200 दिन में ही कंप्लीट करेगा. और मैं पूरा एम्प्टी पॉकेट कर रहा हूँ क्योंकि इंडिया में अतिथि देवो भव है, तो मुझे ऐसे ही सबको पूछ के मैं खाता हूँ. आज भी दीव में सर ने हेल्प किया तो मैं अभी रह के खाना भी खा रहा हूँ. और मैं ये कॉज क्यों लिया कि अभी हमारे घर के एक 60 किलोमीटर से या 50 किलोमीटर दूर में प्रियंका रेड्डी का जो हुआ था, तो वो मुझे बहुत दुखी आया था. तो मुझे सिस्टर्स कोई नहीं है, तो मैं मुझे वो पेन फील हुआ और मैं सोचा कि मैं कुछ इसमें मैं कुछ पार्ट होना चाहता हूँ, कुछ अवेयरनेस लेके आना चाहता हूँ. हाँ, मुझे पता है कि सब लोग बोलता है कि एक से कुछ नहीं होगा. हाँ ठीक है, तो एक से कुछ नहीं होगा, बट एक तो अवेयरनेस के लिए अभी बाहर आ रहे हैं, तो सब लोग आ सकते हैं और सब इस चीज़ से अगेंस्ट लड़ सकते हैं. और हम भारत में अभी सब लोगों को सुरक्षा देना ज़रूरी है, तो इसी के वजह से मैं अभी निकला हूँ घर से. और अभी तक मेरा सफ़र अच्छा है और દરેક મહિલાઓને સુરક્ષા મળી રહે તે હેતુથી તેમણે પોતાના આ જાગૃતતા ફેલાવવાના સફરનો પ્રારંભ કર્યો હતો. પોતાના ઉદ્દેશ અંગે જાગૃતતા ને લઈ ચંદ્રકાંત સંઘપ્રદેશ દીવ પહોંચ્યા ત્યારે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, SP હરેશ્વર વિશ્વનાથ સ્વામી, BJP પ્રમુખ બિપિન શાહ અને BJP શહેર પ્રમુખ રાજુ દવે પુષ્પગુચ્છ આપી અને શાલ ઉડાડી દેશની મહિલાઓની સુરક્ષા માટે નીકળી પડેલા સાયકલ યાત્રી યુવકનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના આ કાર્યની સરાહના કરી હતી. સાથે દીવ હાયર સેકન્ડરી સ્કૂલમાં પણ તેમણે આજની જનરેશન એટલે કે વિદ્યાર્થીઓને પોતાના ઉદ્દેશ અંગે માહિતગાર કર્યા અને બીજા લોકોને પણ સેનુટુ રેપ અને જાગૃતતા લાવવા પ્રેરિત કર્યા. આ પ્રસંગે સારા પ્રાચાર્યો અને શિક્ષકગણે પણ ચંદ્રકાંતનું સ્વાગત કરી મહિલાઓની સુરક્ષા માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલ સરાહનીય કાર્યની પ્રશંસા કરી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.